નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલ પરથી પ્રસારિત થતા આપના મનપસંદ એવા કાર્યક્રમ અબ તક ચાય પે ચર્ચામાં હું આપ સૌ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. દોસ્તો, અત્યારે હાલ પર્યુષણનું પર્વ ચાલી રહ્યું છે અને ઠેર ઠેર તેની ખૂબ જ સરસ રીતે ઉજવણી પણ થઈ રહી છે. ત્યારે એને જ લઈને અત્યારે અબતકના સ્ટુડિયોમાં આપણી સાથે છે આત્મર્પિત રાજુજી, તેમજ સાથે સાથે અબતકના મેનેજિંગ એડિટર સતીશકુમાર મહેતા. તો આપણે તેમની સાથે પર્યુષણ પર્વને લઈને ઘણી બધી વાતચીત કરવાના છીએ. તો સૌથી પહેલાં તો તમારું સ્વાગત છે મારા કાર્યક્રમમાં. અચ્છા શીતલ, પર્યુષણ પર્વ, પર્યુષણ એટલે જૈન ધર્મ માટે મહાપર્વ ગણાય છે અને ખૂબ ધાર્મિક આરાધનાઓ બધું થતું હોય છે. તો પર્યુષણ પર્વનું મહત્ત્વ શું, આજે જૈનને જૈનેતરો બધા દર્શકોને ઉત્સુક છે, કારણ કે તમારું પણ વ્યક્તિત્વ એવું છે કે લોકોને આજે સ્ટુડિયોમાં તમને જોવાની ખૂબ ઈચ્છા હતી અને તમારા પ્રવચનો પણ રાજકોટમાં સરસ ચાલી રહ્યા હતા. તો આજે તમને રૂબરૂ લોકો દર્શક મિત્રો જોઈ રહ્યા છે. તો પર્યુષણ પર્વનું મહત્ત્વ જૈનમાં ખાસ કરીને શું છે? પર્યુષણ પર્વને પર્વાધિરાજ પર્યુષણ કહેવામાં આવે છે અને પર્વાધિરાજ એટલા માટે કે પર્વોમાં સર્વોત્કૃષ્ટ પર્વ અને જૈનો માટે આ અત્યંત મહત્ત્વનું એટલા માટે છે કારણ કે જીવનની દિશાને સુધારવા માટે, પોતાની આત્માની શુદ્ધિ કરવા માટેનું આ અત્યંત મહત્ત્વનું પર્વ છે. તમે જોશો કે છેલ્લે દિવસે અમે લોકો સંવત્સરીના દિવસે મિચ્છામી દુક્કડમ કરતા હોય છે એકબીજાને, તો એ સ્થિતિએ પહોંચવા માટે, પોતાના આત્માના શુદ્ધિકરણ માટે આ 8 દિવસ તૈયારી થાય છે અને 8મા દિવસે મિચ્છામી દુક્કડમ કહી એકબીજાને માફી માગી અને પોતાની જાતને પ્યોર કરવા માટે, શુદ્ધ કરવા માટેનો આ એક અત્યંત સુંદર અવસર છે. એટલે જો તમે પર્યુષણ શબ્દ જોવો ને તો પરી વત્તા ઉષણ, પરી એટલે પરિપૂર્ણપણે અને ઉષ્ણ એટલે નિકટ આવો. એટલે આ એક એવો પર્વ છે કે જ્યાં આપણી જે ચિત્તવૃત્તિ સંસારમાં બધે ભટકતી હતી એને સ્વ તરફ લાવવાનું અને સ્વ તરફ લાવવા માટે જે આત્મનિરીક્ષણ કરવાનું છે, હું ક્યાં ભૂલો કરું છું, હું શું દોષો કરું છું, મારે કઈ રીતે મારી જાતને સુધારવી, મારા સંબંધોને સુધારવા, કારણ કે આ આપણું આખું જે એક્ઝિસ્ટન્સ છે ને એ ઇન્ટિગ્રેટેડ છે. આજે હું તમારી સાથે ક્યાંક મારા સંબંધો ખરાબ હશે તો એની અસર આખા વર્લ્ડને પડે છે કારણ કે આ ઇન્ટિગ્રેટેડ છે. આપે બહુ સરસ કીધું, આજે જૈન ધર્મ જે છે એમ કહીએ કે સાયન્સથી ખૂબ નજીક છે કે વિજ્ઞાન અને જૈન ધર્મને ખૂબ લાગે વળગે છે. ઘણી બધી આપણી ક્રિયાઓ છે, આપણા તપ છે, ઇવન આપણે એમ કહીએ કે રાત્રિ ભોજનનો ત્યાગ છે, તો આજે એના ઉપર થોડો પ્રકાશ પાડશો. જૈન ધર્મ અને સાયન્સ શું છે? એટલો સાયન્ટિફિક છે આ ધર્મ, તમે માનશો નહીં. એમ કહેવાય છે કે વિતરાગ વિજ્ઞાન છે. હવે તમને હું સિમ્પલ વાત કહું કે આજના ડૉક્ટર્સ પણ સજેસ્ટ કરે છે કે તમારે જો તમારી તબિયત સારી રાખવી હોય તો તમે સાંજે જો જમી લો 3-4 કલાક પહેલાં તો એ બહુ સારું છે. હવે એવા કેટલાય, આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ છે. ઇનફેક્ટ અત્યારે થોડાક વખત પહેલાં એક એવું રિસર્ચ આગળ આવ્યું હતું કે તમે જો ઉપવાસ કરો તો તમારા સેલ્સ છે ને એ રીજનરેટ થાય છે અને કેન્સર જેવી બીમારી માટે પણ એમ કહેવામાં આવે છે કે જો તમે તપસ્યા કરો, ઉપવાસ કરો, તો ફાસ્ટિંગ ઇઝ વન ઓફ ધ વેરી ગુડ રેમેડીઝ. એટલે જોવા જાઓ ને તો જે સિદ્ધાંતો ભગવાન મહાવીરે સમજાવ્યા અને એ પ્રમાણે જો જીવન જીવવામાં આવે તો શારીરિક સ્વસ્થતા એ તો બાય પ્રોડક્ટ છે, પણ ખરું જે લાભ છે એ આત્માને. આપ બહુ સરસ કીધું, મહાવીરથી લઈ અને ગાંધીજી સુધીની વાત કરીએ તો ગાંધીજી પણ સંપ્રત સમયમાં લોકોને સાબિત કરી બતાવ્યું કે અહિંસા પરમો ધર્મ અને જે ઉપવાસની તાકાત. ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી આખા વિશ્વને ચોકિત કરી દીધા છે. વિશ્વ આખું આજે પણ ગાંધીજીને યાદ કરે છે. ગાંધીજી એમ કહેવાય કે જૈન ધર્મ ખાસ કરીને શ્રીમદરાજચંદ્રથી ખૂબ પ્રભાવિત હતા. તમે ગાંધીજી અને જૈનનું આપણું વચ્ચેનું સમ કેવી રીતે જોશો? પરમ કૃપાઓ દેવ, મહાવીર ભગવાનના શાસનની અંદર થયેલા એક ઉત્કૃષ્ટ સાધક હતા અને ભગવાન મહાવીરના જે કંઈ પણ સિદ્ધાંતો છે એમને એમના જીવનમાં ચરિતાર્થ કરેલા હતા અને એ ચરિતાર્થ કરીને જે સમજણ એમને ભગવાન આપણે ગાંધીજીને આપી. ગાંધીજી આપ જાણો છો કે સત્યના આરાધક હતા અને બધું પ્રેક્ટિકલ કરી અનુભવ કરી, એટલે જે જ્ઞાન
પરમકૃપાઓ દેવ શ્રીમદ રાજચંદ્રજી એ અમને આપ્યું ગાંધીજી એ એ ગાંધીજી એ એમના જીવનમાં ચરિતાર્થ કરી અનુભવ કરી અને પછી જગતને સામે આ અહિંસાનું સકારાત્મક ગાંધીજી ની વાત નીકળે તો હમણાં જ આપણે ઘણા બધા શો કર્યા શ્રીમદ રાજચંદ્રને લઈને અને ગાંધીજી લઈને અને જૈન જીનતરો ખૂબ એ પ્રભાવિત છે. તમે થોડુંક એના વિશે બે શબ્દ અમને દર્શક તરીકે ખૂબ સો સરસ નિરંતર ખૂબ બધા વિશ્વ આખામાં ખૂબ લોકો બહુ પ્રભાવિત થતા. આ એક વાત બતાવે છે કે સંત પુરુષો જ્ઞાની પુરુષો આપણા જીવનમાં આવે એમના આચાર એમના વિચાર એ શું પ્રભાવ પાડે છે આપણા જીવનમાં એનું જો બેસ્ટ પ્રૂફ હોય તો ગાંધીજી છે. એક બહુ જ સુંદર એ જે યુગ પુરુષ જે નાટક હતું એની અંદર એક સીન એટલો ટચિંગ સીન છે અને એ સીન બતાવે છે કે કેવું આત્મસાત કર્યું હતું ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રજીના બોધને. તો જ્યારે રાયટ્સ થયા હતા પાર્ટીશન વખતે અને બહુ જ ડિસ્ટર્બન્સ હતું ત્યારે એક પોઈન્ટ ઉપર ઇવન ગાંધીજીના ફોલોઅર્સ પણ બહુ જ ડિસ્ટર્બ થઈ ગયા. એમને થયું કે નહીં આનો જવાબ આપવો જ જોઈએ અને સામે હિંસા થવી જોઈએ. ત્યારે ગાંધીજી એક ડાયલોગ કહે છે કે જે શ્રીમદ રાજચંદ્રજી પાસેથી એમને સાંભળ્યું હતું કે લોહીનો ડાઘ પડ્યો હોય ને એ લોહીથી નહીં નીકળે એના માટે અહિંસા રૂપી અને ક્ષમારૂપી વૈરાગ્ય જળ જોશે. બરાબર. એટલે લોહીનો ડાઘ કાઢવા માટે લોહી નહીં પણ જળની જરૂર છે. જરૂર છે. અચ્છા રાકેશજીની વાત કરીએ કે ધરમપુર એક કપડે એવું સરસ તીર્થ બની ગયું છે આજે જૈનો માટે ને લોકો ઈતર ગાંધીવાળ પણ છે. ધરમપુર એક સુકામ ધરમપુર આપણે જગ્યા સિલેક્ટ કરવામાં આવી અને ધરમપુર પાછળનો ઉદ્દેશ શું. ધરમપુરમાં અત્યારે કેવી કેવીની આપણે પ્રવૃત્તિઓ કરી છે. ધરમપુર એક તો ખાસિયત એની એ છે કે પરમકૃપાદેવ એમના છેલ્લા સમયમાં ત્યાં એક મહિના સુધી રહ્યા હતા અને ખાસ કરીને આ જગ્યા જે છે એમ કહેવાય છે કે એમના પવિત્ર સ્પંદનો એમના વાઇબ્રેશન્સ ત્યાં રહ્યા હતા. કારણ કે સાંજના સમયે પરમકૃપાદેવ આ મોહનગઢ ટેકરી જે છે જે ધરમપુર ગામના પાદરે છે 223 એકર જેટલી આ જગ્યા છે ત્યાં એમ કહેવાય છે કે પરમકૃપાદેવ પ્રત્યક્ષ ત્યાં પધાર્યા હતા. એને સ્પર્શિત પામેલી આ ભૂમિ છે એટલે ધરમપુરનું એટલે ખૂબ જ આગવું સ્થાન છે અમારા માટે. અને બીજું આ ધરમપુર એક એવું સુંદર જગ્યા છે તમે જોશો ને તો આખી એક નૈસર્ગિક વાતાવરણ ત્યાં છે. ખૂબ જ દિવ્યતાથી ભરેલા અહીંના વાઇબ્રેશન્સ છે. એટલે અહીં બધી જ પ્રવૃત્તિઓ સત્સંગથી માંડી સ્વાધ્યાય માંડી કે ધ્યાન સાધના અમારે ત્યાં સાધના ભટ્ટીઓ હોય છે જ્યાં લોકો વિશ્વભરથી ઓલ ઓવર ધ વર્લ્ડથી લોકો ખાસ આનો લાભ લેવા માટે છે. એટલે ધરમપુર એક તો પરમકૃપાદેવના ચરણામૃતથી પાવન થયેલું છે અને બીજું ત્યાં પ્રત્યક્ષ સદગુરુનો યોગ અમને મળે છે. અચ્છા જૈનોમાં એક અલગ અલગ મૂર્તિ પૂજક સ્થાનકવાસી દેરાવાસી દિગંબર આ બધા પંથો છે અને સ્વાભાવિક છે દરેક ધર્મમાં દરેકની એક ખોળો માન્યતા હોય છે અને અમાન્યતા વધારે દરેક પંથ એનો આગળ વધતા હોય છે. દરેકની એક ખોળો છેલ્લે બધાનો ઉદ્દેશ એક છે કે ભગવાન સુધી પહોંચવું છે ભગવાનને પામવા છે. આ આપણી એમને તરફની ગતિ કેવી ને આપણે કેવી રીતે ગતિને જોઈએ છીએ. પરમકૃપાદેવ બહુ સુંદર કહે છે કે એક વખત એમને કહ્યું હતું કે હું કોઈ ગચ્છમાં નથી હું આત્મામાં છું. એટલે જે ભગવાન મહાવીરે આત્માનો મહિમા ગાયો આત્માની શુદ્ધિકરણ કરવું એ જે મેઇન ગોલ છે ને એ પરમકૃપાદેવે ખાસ પ્રવૃત્તિ કરી છે. અને એટલા માટે જ અત્યારે આપણે જે સ્વાધ્યાય શ્રેણી ચાલે છે એની અંદર પુષ્પમાળા છે. પુષ્પમાળામાં આવા અનેક બોધવચનો છે એમાંનું એક બોધવચન એટલું સુંદર છે કે તું ગમે તે ધર્મ માનતો હો તેનાથી મને પક્ષપાત નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જે રાહથી સંસાર મળ નાશ પામે તે ધર્મ તે ભક્તિ અને તે સદાચાર મને માનવું છે. કોઈ પણ ધર્મને આપણે વાત કરીએ દરેક ધર્મ છે કે આત્મા સો પરમાત્મા હિન્દુ ધર્મ પણ આપણે કહીએ તો આત્મામાં આત્મા એ જ પરમાત્માનો વાસ છે અથવા પરમાત્મા એ જ આત્મા છે. તો આત્માની પરમાત્મા તરફની ગતિ એ કેવી હોવી જોઈએ અને એ ગતિ ખરેખર તેઓ માર્ગ બતાવે છે કે ભાઈ મેં જે પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરી છે
જે શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી છે તે તમે પણ પ્રાપ્ત કરી શકો છો. એટલે જ્યારે આપણે ભગવાનને જોઈએ તો આપણને એક ઇન્સ્પિરેશન મળે છે કે હું પણ આવી દશા પ્રાપ્ત કરી શકું. પોતાનું જાતે બિલીવિંગ ને પણ આવે છે. તમે તો જાતે બિલીવિંગ કરી શકો. તમે આ જે વર્ડ બોલ્યા ને તમે ઇંગ્લિશમાં બોલ્યા એટલે સમ્યક દર્શન કહેવામાં આવે છે. અને અમારું આ જે અત્યારે પર્યુષણ પર્વની જે સ્વાધ્યાય શ્રેણી ચાલે છે એમાં સવારની શ્રેણીની અંદર અમે સમ્યક દર્શનનો ટોપિક લીધો છે, જેથી કરીને પોતાની જાતને બિલીવ કરી એનું સાચી શ્રદ્ધાન કરી ભગવાન જેવું જ મારું સ્વરૂપ છે એની અનુભૂતિ કરવી એ સમ્યક દર્શનનો ટોપિક છે. અને જીવન કઈ રીતે જીવવું એના માટેના જે બધા સૂત્રો છે એ સાંજની શ્રેણીમાં એટલે કે પુષ્પમાળાની અંદર 108 પુષ્પમાળા. લોકોને એમાં ધર્મ કરવો છે તો ધર્મ કેવી રીતે દીક્ષા લઈને થાય, કેવી કેવી રીતે શક્ય બને? આજે શ્રાવકને પણ ઘણી ભાવ જાગતા હોય છે, સાંસારિક જવાબદારીઓ છે, કુટુંબની જવાબદારી છે, બધા વચારે છેલ્લે ધર્મ તો એ જ કહે છે કે તારી ગતિ તો અહીંયા જ આવી છે, આ બધું છેલ્લે તારે મૂકીને જવાનું છે, પણ છતાં એ જવાબદારીઓ પણ તારે લેવાની છે. આ બધી સ્થિતિ વચારે તમારી દીક્ષા કેવી હોઈ શકે, દીક્ષા કેવી હોવી જોઈએ? એટલે છે ને, જો દીક્ષા પૂજ્ય ગુરુદેવશ્રી બહુ સુંદર સમજાવ્યું હતું કે ત્રણ પ્રકારે હોય છે. આપણે જે સાધુ સાધ્વીઓને જોઈએ છે, આપ જોતા હશો જૈન સાધુ સાધ્વી, એને ભગવતી દીક્ષા કહેવાય છે. પંચ મહાવ્રત ધારણ કર્યા છે, અલ્પ પણ હિંસા ન કરે, તો આ ટોપમોસ્ટ લેવલની દીક્ષા છે જેને ભગવતી દીક્ષા કહેવાય છે. હવે જેની શક્તિ એવી ન હોય તો તેઓ સંન્યાસ દીક્ષા લઈ શકે છે, જેમ કે અમે લોકોએ લીધી છે. આજે આ જીવન બ્રહ્મચર્ય પાળી અને અમારું જીવન સાધના માટે અને સેવા માટે વાપરવું એવો અમારો લક્ષ્ય છે. અને એના એ પણ જો ન કરી શકે તો મંત્ર દીક્ષા કીધી છે. આજ તમે સપોઝ એમ કહો કે મારા માટે આ શક્ય નથી કે હું આટલું પણ તમારી જેમ કરી શકું, તો સદગુરુ પાસેથી મંત્ર દીક્ષા લઈ અને એ મંત્ર દીક્ષા વડે આત્મ સ્વરૂપને ઓળખવું, એને સમજવું અને આત્માનો અનુભવ કરવો એ મુખ્ય લક્ષ્ય આપણા મનુષ્ય ભાવનું છે. અચ્છા, આપણે જૈન અને જૈનોત્તરોને અતિ પરિશ્રમ પર્વ ચાલે છે. તમે હમણાં કીધું મિચ્છામી દુક્કડમ, કે જીવ માત્રને હું ખમાવું છું, તો ખમત ખામણા જી શેના માટે આપણે હોય છે, આપણે શું કામ ખમાવીએ છીએ? એક તો તમે જોયું હશે કે આપણે જીવન વ્યવહારની અંદર આપણે કેટલાય પ્રસંગો બનતા હોય છે. ઘણી વખત આપણી કોઈ એવી ઈચ્છા ન હોય પણ જાણતા અજાણતા આપણે એકબીજા સાથે કોઈક મન દુઃખ થયું હોય મારી વાણીથી. જૈન ધર્મ એટલો સૂક્ષ્મ છે કે માત્ર વાણી નહીં, મેં તમારા માટે કંઈક વિચારથી પણ જો કંઈક ખરાબ વિચાર કર્યા હોય પણ ખરાબ આવી ગયો તો એ વાઇબ્રેશન્સ પણ અસર કરે છે, એટલે એની પણ ખમત ખામણા કરવામાં આવે. તમે જોશો ને તો એમ કહેવામાં આવે છે કે જાણતા અજાણતા, એટલે કોઈ અજાણતા મારાથી અનનોઇંગલી તમને કંઈક દુઃખ પહોંચ્યું હોય મનથી વચનથી અને કાયાથી, એટલે કોઈ વચન અને કાયામાં આપણે ન કર્યું એવું આપણે સદાચાર કરતા હોય પણ મનથી પણ કોઈક એવું પાપ સેવ્યું હોય તો એનું માફી માંગુ છું. અને હજી સૂક્ષ્મતા તમે જુઓ ને તો કરવું કરાવવું અને અનુમોદન, કોઈ કરવું અને કરાવવું આપણે ન કર્યું હોય પણ કોઈ ખોટું કાર્ય માટે અનુમોદન પણ જો આંશિક રીતે હૃદયમાં થયું હોય તો એની પણ માફી માંગવી એ આ મિચ્છામી દુક્કડમનું આપણું કદાચ સ્તવન મૈત્રી ભાવનું પવિત્ર જણું જી એ કદાચ આ ભાવના ભાવનું જે ખાચું સ્વરૂપ બતાવે છે કે ભાવથી તમે ધારો તો ઘણું બધું તમે મેળવી શકો. જરૂર નથી કે તમે કોઈ ક્રિયાથી જ મેળવી શકાય. એ ભાવ ભાવ દર્શન ભાવ એટલે કીધું છે ને ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે ધાન ભાવે ધર્મ આરાધીએ અને ભાવે કેવળ ધાન. આ આખો ધર્મ છે ને એ ભાવના ઉપર છે. અને આ જૈન ધર્મ એટલો સૂક્ષ્મતાથી જોયે છે કે તમે જોશો ને તો કે આપણું ગ્રાસ જે હોય ને એને એ જીવને પણ એ ઝાડપાનને પણ દુઃખ ન પહોંચે એટલી સૂક્ષ્મતા. પાણી પણ પાણીના જીવને પણ દુઃખ ન પહોંચે, હવાના જીવને પણ દુઃખ ન પહોંચે. તમે જોયું હશે ઘણા લોકો આ 7 દિવસ પંખાનો પણ ઉપયોગ ન કરે, શેના માટે? તો કે એ જીવોને પણ મારી મૈત્રી પહોંચે. અને એટલે જ પરમકૃપાદે બહુ સુંદર કીધું છે કે ભગવાન મહાવીરની મુખ્ય શિક્ષા શું છે, તો એમને કાવ્યમાં લખ્યું છે સર્વ જીવનો ઈચ્છુ સુખ મહાવીરની શિક્ષા મુખ્ય. જો કોઈ પૂછે કે મહાવીર ભગવાનની મુખ્ય શિક્ષા શું છે તો કે સર્વ જીવનું ભલું થાવ. બરાબર,
અને એની અંદર એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી બધા જ જીવોનો સમાવેશ થાય છે. અચ્છા, જૈનો એક સોરી સીતા હું ડિસ્ટર્બ કરું તો ખાસ લોકોને એક થાય કે જૈનોને આ તીર્થંકરો કે ક્ષત્રિય જ હતા, તો શું જૈનોને તીર્થંકર થવાનો રાઇટ જ નથી, ક્ષત્રિય જ થઈ શકે, એની પાછળનો શું મર્મ હોઈ શકે? એમાં એવું છે કે ક્ષત્રિય એટલે ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા, અને એમ કહેવાય છે ને કર્મે શુરા તે ધર્મે શુરા, અને દે આર સેટિંગ અપ એન એક્ઝામ્પલ કે આવા બ્રેવ. અને એટલા માટે તમે જોયું હશે કે જૈનોના ભગવાનને અરિહંત કહેવાય છે. અરિહંત એટલે શું? તો કે અરિ એટલે દુશ્મન અને હંત એટલે હણનારા. પણ આનો પાછળનો આખો એક ભાવ તમે જોયો ને તો એવો છે કે કોઈ દુશ્મન બહાર નથી, આપણા અંદરમાં રહેલા જે રાગ દ્વેષ છે, કામ ક્રોધ છે, એ દુશ્મનોને હણવા અને એના માટે જે ક્ષત્રિયપણું જોઈએ એ ક્ષત્રિયપણાની વાત છે. અચ્છા રાજુજી, મારે પૂછવા માંગીશ કે તમે હમણાં કીધું કે હવેનું જે વ્યાખ્યાન છે તમે ટોપિક સમ્યક વિશે લેવાને સમ્યક દર્શન, તો સમ્યક દર્શન એ શું છે ખરા અર્થમાં? સમ્યક દર્શન એટલે જો સમ્યક એટલે સાચું અને દર્શન એટલે શ્રદ્ધા, સાચી શ્રદ્ધા તે સમ્યક દર્શન. હું આ શરીર નથી પણ હું એથી ભિન્ન શુદ્ધ આત્મા છું એવું શ્રદ્ધાન કરવું તે છે સમ્યક દર્શન. અને એ શ્રદ્ધાન કરવા માટે દેવગુરુ ધર્મો ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, એમને જે પ્રરૂપના કરેલી છે એવા નવ તત્વની શ્રદ્ધા હોવી જોઈએ, તેથી સ્વ પર શ્રદ્ધાન થવું જોઈએ કે આ શરીર તે હું નથી, હું તો આત્મા છું, અને અંતે હું ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છું એવું શ્રદ્ધાન કરવું, એવી નિર્વિકલ્પ અનુભૂતિ કરવી એ છે સમ્યક દર્શન. ઘણા બધા વ્યાખ્યાનમાં અમે સાંભળતા હોય છે કે તમે આત્મા વિશે કહેતા હો છો કે આત્માની ઘણી બધી સ્થિતિ છે, તો ખરેખર આત્મા શું છે ખરા અર્થમાં અને એની સ્થિતિ એ શું છે? જો આત્મા એટલે જ્ઞાનધારક પદાર્થ છે, આજે આપણે બોલી રહ્યા છીએ, ચાલી રહ્યા છીએ, એ આત્માની સત્તા છે, એટલે આ બધું કાર્ય થઈ રહ્યું છે. જો આમાંથી આત્મા નીકળી જાય તો તમે જાણો છો કે એ એક ડેડ બોડી બની જાય છે. આંખ હોવા છતાં, બ્રેઇન હોવા છતાં, હાર્ટ હોવા છતાં એ હાલી ચાલી શકતું નથી, બોલી ચાલી શકતું નથી. એટલે આત્મા એટલે કોન્શિયસનેસ, જ્ઞાનધારક પદાર્થ જેના થકી આ આખું જગત ચાલી રહ્યું. એક બીજું એ પણ સાંભળ્યું છે કે આત્માનું લક્ષણ એ ખરેખર શું છે? જો લક્ષણ કોઈ પણ વસ્તુ મને જોઈતી હોય ને તો મને એ વસ્તુનું લક્ષણ ખબર હોવી જોઈએ. જો અહીંયા સાકર અને મીઠું પડ્યું હોય, બુરુ અને મીઠું પડ્યું હોય, તો મીઠાનું લક્ષણ ખારાશ છે એ મને ખબર હોય તો હું એને પ્રાપ્ત કરી શકું. એવી રીતે જો આત્માને અનુભવો હોય તો આત્માનું લક્ષણ શું છે એ ખબર હોવી જોઈએ, અને આત્માનું લક્ષણ છે જ્ઞાન. એટલે આ જ્ઞાન લક્ષણ વડે હું આત્માને સમજી શકું છું અને એને પ્રાપ્ત કરી શકું. બરાબર, તમે ઘણા બધા ધર્મની પણ વાત કરી કે આપણે ત્યાં ભારત દેશની અંદર બધા લોકોને અલગ અલગ ધર્મ છે, બરાબર, તો તમારા મતે ખરેખર ધર્મ એ શું છે, ધર્મની સાચી વ્યાખ્યા શું છે? જો ધર્મની છે ને અનેક વ્યાખ્યા થાય છે, અને એમાં શું છે કે તમે જુઓ ને તો કે અલગ અલગ લેવલ્સ પર અલગ અલગ વ્યાખ્યા થતી જાય. આ તમે પણ જોયું હશે સ્કૂલની અંદર, તમે જ્યારે સ્ટાર્ટ કરો તો સ્ટાર્ટિંગમાં જે સેકન્ડ ઇયરમાં તમારું જે સાયન્સનું લેવલ હોય અને ટેન્થ સ્ટાન્ડર્ડમાં હોય, યુનિવર્સિટીમાં હોય, તો એની અલગ અલગ થતી જાય છે. પણ સ્ટાર્ટિંગમાં પરમપરાઓને બહુ જ બ્યુટિફુલ રીતે વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ એમ કરી કે વ્યવહાર ધર્મ એટલે શું? તો કે દયા. અને દયામાં પણ પરદયા અને સ્વદયા, બીજાને દુઃખી ન કરવું એ પરદયા, પોતાને દુઃખી ન કરવું એ સ્વદયા. અને આ વ્યવહાર ધર્મ થયો, બેઝિક થયો. અને નિશ્ચય ધર્મ એટલે આત્માને જાણવું, આત્માને અનુભવવું અને આત્મામાં સ્થિર થવું. એટલે વસ્તુ સ્વભાવ તે ધર્મ એમ નિશ્ચયથી વ્યાખ્યા થાય છે. અચ્છા, આપણે પરિગ્રહ અને અપરિગ્રહ, હા, એમાં ખરેખર શું ભેદ છે? જો બહુ સુંદર છે, એક ખોટી માન્યતા છે, લોકો એમ સમજે છે કે ઘણી બધી વસ્તુ હોવી એ પરિગ્રહ. અને આમ બધાને મગજમાં એવું છે કે હું ઘણી બધી વસ્તુનું ધારણ કરું છું, એ મારું પરિગ્રહ. હા, એટલે એક અપેક્ષા એ, વ્યવહાર અપેક્ષા એ વાત સાચી છે, ખોટી નથી. પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ બહુ જ સુંદર સમજાવ્યું હતું કે પોઝેસિવનેસ, યસ, એમાં જે મમત્વ છે, મારાપણું છે, જનક રાજા માલિકીપણું છે, ભાવ આવે છે. એક્ઝેક્ટલી, એટલે રાજા હોય અને એવું બને કે એને જો મમત્વ ન હોય તો એને પરિગ્રહ નથી, અને એક સાધારણ ભિકારી હોય, એની તૂટલી ફૂટલી ગોદડી હોય, પણ એ ગોદડીમાં જો સખત એને મમત્વ હોય, માલિકી ભાવ હોય, તો એ ભિખારીનો પરિગ્રહ વધારે છે, રાજાનો પરિગ્રહ ઓછો છે. બરાબર, અપરિગ્રહ આપણે છોડવું કેવી રીતે? આજે લોકોને
સંસારમાં દુનિયામાં લોકો રહીએ છે, લોકોની જરૂરિયાતો છે. પણ તમે જેવી હમણાં કીધું ભાઈ, જો વસ્તુ હોવી એ પરિગ્રહ નથી, પણ લોકોએ ધીમે ધીમે અપરિગ્રહ કેવી રીતે ધારણ કર્યો. એટલે સૌથી પહેલા તો છે ને એ સમજવું કે પરિગ્રહ પ્રોબ્લેમ નથી, પણ પરિગ્રહની અંદર જે મમત્વ છે ને, મારાપણું છે ને, એટલે જો ખરેખર પહેલું જો કોઈ કામ કરવું હોય ને તો એ દ્રષ્ટિ કેળવવી એ કે આમાં મારે મમત્વ નથી કરવાનું, મારું જ્યારે આ શરીર જ નથી તો શરીર કનેક્ટેડ ગમે એટલી બધી વસ્તુ હોય એ મારી ક્યાંથી થઈ શકે. અને એટલે તમે જે કીધું ને કે આ કઈ રીતે કહેવું, તો સત્સંગ એ એક બહુ જ, કારણ કે સત્સંગ વડે છે ને આ વિવેક પ્રાપ્ત થાય છે, અને વિવેક જ્યારે આવે ને ત્યારે છૂટવું બહુ સહેલું થઈ જાય છે. અને આ વાત નીકળી છે એટલે હું ચોક્કસ કહીશ કે જૈન શ્રાવકો હોય છે તે લોકો પૌષધ પાળતા હોય છે, એક દિવસનો પૌષધની અંદર એક દિવસ મુનિ જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરે, અને ત્યારે એને ખ્યાલ આવે કે આજે આખો દિવસ કોઈ પણ પરિગ્રહ વગર હું આટલો સુખી રહી શક્યો, એ થોડુંક ચાખ્યું છે એટલે પછી ઓર ને ઓર એને પ્રયત્ન કરવાનું મન થાય છે અને એ તૈયાર થાય છે મુનિ જેવા જીવન માટે. તો સૌ પ્રથમ સત્સંગ વડે આપણે વિવેક ગ્રહણ કરીએ કે મમત્વ એ દુઃખનું કારણ. બરાબર. આજના યંગસ્ટરો, આપણે વિકાસની વાત થાય કે દોડ છે, હરીફાઈની દુનિયા ચાલી છે, બધાને કોમ્પિટિશનમાં આવી ગયા છે. બાળક જન્મે ત્યાંથી રહીને આપણે એને એક મિકેનિકલ મશીનમાં મૂકી દીધી છે અને એને એવી દોડ લગાવવાનું લગાવી દઈએ છીએ કે દરેક જગ્યાએ તરફ ફર્સ્ટ નંબર. આ પ્રેશરમાં ઘણા બધા પ્રોબ્લેમ્સો, સમાજમાં અનરેસ્ટ, અશાંતિ, તો જૈન ધર્મમાં એનું સમાધાન શું છે? આજે ખાસ કરીને યંગસ્ટરો જૈન ધર્મની નજીક કેમ આવવા દે? હા, એક તો છે ને કે જૈન ધર્મનું જે હાર્દ છે એ સમજાવવું જોઈએ. એક એવું નેગેટિવ ક્રિએટ થઈ ગયું છે કે માત્ર વસ્તુઓ છોડી દેવી એટલો જ ધર્મ. આપણે કહીએ ને કે ધાર્મિક હોવું કે ન હોવું એ ડાઇનિંગ ટેબલ સુધી સીમિત થઈ ગયું છે કે આ ખાય આ ન ખાય એટલે આને જૈન કહેવાય. પણ જૈન એટલે શું? તો કે જે માત્ર સ્વમંગલ નહીં પણ સર્વમંગલ કરે. હું કઈ રીતે બીજાને મદદરૂપ થઈ શકું, બીજાને અને આપવામાં જે ખુશી છે એ ભોગવવામાં નથી, એ જ્યારે આજના યંગ પીઢીને સમજાશે ને. અને એટલે જ ગુરુદેવે એક સત્સંગમાં બહુ સરસ સમજાવ્યું હતું કે કોઈ કીધું કે સાહેબ કોમ્પિટિશન તો જોઈએ ને જીવનની અંદર, જો કોમ્પિટિશન નહીં હોય તો આગળ વધવાનું થશે જ નહીં. ત્યારે ગુરુદેવ એટલો સુંદર એનો જવાબ આપ્યો હતો, પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું હતું કે કોમ્પિટિશન કરવાનું છે પણ કોઈ બહારના વ્યક્તિ સાથે નહીં, પોતાની સાથે. આજે હું આટલો સારો થયો છું તો કાલે મારે આનાથી હજી આગળ વધવું છે, એવું પોતાની સાથે જ જો આપણે કોમ્પિટિશન કરતા હશું તો વિશેષ ને વિશેષ આગળ વધશું, કોઈના પ્રત્યે દ્વેષ કે માત્સર્ય નહીં થાય, બધા માટે પ્રેમ આવશે. વિશ્વ આખામાં અત્યારે દરેક જગ્યાએ અશાંતિ, અનરેસ્ટ, કેમ કે મનુષ્ય ખૂબ વિકાસ કર્યો છે, વિકાસની સાથે અત્યારની જે સ્થિતિ આપણે જોઈએ છે તો ક્યાંક વિકાસમાં ધર્મની જરૂરિયાત કેટલી છે? કે આમ કહો કે રાજકારણમાં, ધર્મમાં રાજકારણનો એ સારું પણ રાજકારણમાં ધર્મની હવે વધારે જરૂર છે. જી સાચી. એ અત્યારની સ્થિતિમાં, સાંપ્રત સ્થિતિમાં કેવી રીતે જૈન ધર્મ એને સોલ્યુશન આપી શકે? એટલે આ આ વસ્તુ સમજાવવી જોઈએ કે બહારમાં નહીં અંતરમાં કામ કરવાનું છે. આ જ્યારે સમજ, જો વિકાસ આવે એટલે આપણે ઓલવેઝ શું વિચારે બહારમાં શું પ્રોગ્રેસ થાય છે, પણ જેટલું બહારનું પ્રોગ્રેસ ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ મારા અંતરનો પ્રોગ્રેસ થવો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે કીધું ને કે શાંતિ જોઈએ છે પણ શાંતિ મળતી નથી, એટલે પૂજ્ય ગુરુદેવશ્રી એમના એક સત્સંગમાં બહુ સુંદર કીધું હતું કે કોઈ આવીને એમને પૂછ્યું કે ગુરુદેવ આઈ વોન્ટ પીસ, એટલે ગુરુદેવ એટલું સુંદર કીધું, રિમૂવ ધ આઈ, રિમૂવ ધ વોન્ટ, પછી જે બચે છે. કારણ કે પીસ એ તો મારો નેચર છે, મારો સ્વભાવ છે. એટલે આ આઈ એટલે અહંકાર, ઈગો, અને વોન્ટ એટલે ડિઝાયર્સ. એટલે જો આ વાત જો સર્વ લોકો સમજે ને કે આ તૃષ્ણા અને અહંકાર એ જ અશાંતિનું કારણ છે, જો એને બાજુમાં મૂકી દે ને તો શાંતિ સ્વભાવ, શાંતિ સ્વભાવ છે. ખૂબ સરસ એક તમે કહ્યું કહેવાય કે લોકોને એક સરળ ભાષામાં સમજી શકે. જૈનના આપણે આપણું અભ્યાસક્રમ કયો કે જૈનનું શાસ્ત્ર કયો કે એકદમ સાયન્ટિફિક સરળ લોજિકલી છે કે જેમાં એક સામાન્ય સામાન્ય માણસ સમજી શકે એવા ક્યાંક એના જ્ઞાન એમાં પડેલું છે, જેમાં એ જ્ઞાનથી પહેલા પણ આપે કીધું કે દરેક જીવને ગતિ કરવાનો એટલે પરમ કૃપાણ સુધી પહોંચવાનો
રાઈટ છે, બિલીવિંગ એને પોતાને કરવાનું છે કે હું એનું તત્વ બની શકું છું, મારામાં પણ એ તત્વ પીડું છે. પણ એ સાથે જે જ્ઞાનનું આપણી પાસે જે છે એ ભાથું, ખાસ કરીને ઇતર જ્ઞાતિ લોકોને ખબર નથી કે આપણે જૈન ધર્મ પાસે જ્ઞાનનો કયો ભંડાર પીડો છે. એક વાત તમને કહું, હાજી આ સંતો છે ને આ ધરતી ઉપર એટલે કંઈક આશા છે, અને એમના જે વચનો જેને વચનામૃત કહેવાય, અમૃત એટલા માટે કીધું છે કારણ કે એ જીવન આપે છે આપણને. અને એટલે જ તમે કહું કે પરમપૌદેવે જે આ પુષ્પમાળાની જે રચના કરી છે એમાં જે બોધ વચનો આપ્યા છે એટલા સુંદર, આપણા આપણા જીવનમાં એક જાગૃતિનું કારણ બની શકે. એટલે એક તમને એની અંદરનું એક સેમ્પલ આપું છું કે પુષ્પમાળાની અંદર 51મું પુષ્પ છે, જિંદગી ટૂંકી છે, જંજાળ લાંબી છે, જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. આ કેટલું સુંદર માર્ગ છે, આ વચનને જો આપણા જીવનમાં ઉતારીએ સાહેબ તો એટલું એવું લાગશે આપણને કે આ કેવી અદ્ભુત વાત કરી છે કે જિંદગીને જો સુખરૂપ કરવી હોય તો બહારથી પૈસા કે પરિગ્રહ વધારવાની જરૂર નથી, પણ આ જે જંજાળ ઊભી કરી છે ને બાહ્યમાં અને અંતરમાં, એ જંજાળને જો ટૂંકી કરીએ ને તો જિંદગી સુખરૂપ લાંબી લાગશે. એટલે એટલું ચોક્કસ કહીશ કે આ સત્પુરુષો છે, સંતો છે, એ આ આપણા ભારત ભૂમિનું ખરેખર સૌભાગ્ય છે, પણ આપણે એમનો લાભ લેતા નથી. જો આપણે સૌ એમના વચનામૃતનો લાભ લે, એમની આજ્ઞાનો લાભ લે તો જીવન એકદમ સુંદર અને સુખી બની જાય, એમાં કોઈ બેમત નથી. અચ્છા, રાજકોટ તમને કેવું લાગ્યું? રાજકોટ તમે, રાજકોટ ખૂબ મોટો લેવલ, રાજકોટ છે સૌરાષ્ટ્રનું કે પાટનગર કહેવાય, અને રાજકોટમાં તમને આ વ્યાખ્યાનમાળામાં આ વખતના પરિસરમાં તમને કેવું અનુભવ રહ્યો? લોકો સાથેનો વાર્તાલાપ, લોકોનો જે અનુભૂતિ, તમને એનું શું, તમને રાજકોટ વધારે જે રીતે હું જોઉં છું ને આજે કે લોકો એન્જોય કરે છે, ક્યારેક આમ થોડુંક ડર લાગે કે હવે આ તત્વની વાતો હોય, સમ્યક દર્શનની વાતો હોય તો બપોરે એમ લાગે કે આ બધું ટેકનિકલ છે, પણ જે રીતે લોકોનો જે હું ઉત્સાહ જોઉં છું, એમના મુખ ઉપર આનંદ જોઉં છું, પ્રયોગાત્મક અભ્યાસ કરવા માટે એ લોકોની તત્પરતા દેખાય છે, તો એવું ચોક્કસ લાગે છે કે ના, હજી આશા છે, લોકોના હૃદયની અંદર એ બધું પડેલું જ છે, પણ એ જિજ્ઞાસાને સંતોષવા માટે એવા સત્સંગને એવું માધ્યમ જો મળે તો ચોક્કસ બહુ સુંદર કામ થાય. એટલે આઈ એમ વેરી હેપી, મને ખરેખર આનંદ થાય છે અને એટલો જ ઉત્સાહ આવે છે કે ના ના, હજી જે આપણને મળ્યું છે સંતો પાસેથી એ લોકોને સુધી પહોંચે એવા પ્રયત્ન અવશ્ય કરવા જોઈએ. તો ગુરુજીની વાત કરીએ અને ધરમપુરની વાત કરીએ અને એક્ટિવિટીની વાત કરીએ તો ઘણી બધી મલ્ટિપલ એક્ટિવિટીની વાત કરી છે, યંગસ્ટરથી લઈને એજ સુધી, રિટાયર્ડથી લઈને નાના બાળક સુધીની. તો ગુરુજીનો ભાવ સ્વાની પાછળ અને આખી એક્ટિવિટી શું છે, ખાસ થોડોક દર્શક મિત્રોને એની થોડોક એમની પ્રવૃત્તિઓને ચિતાર. પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈ, એમના હૃદયમાં જે કરુણા જાગી એટલે આ ધરમપુર જે સ્થાન છે એ સ્થાનની અંદર આપ જોશો તો હોસ્પિટલ છે, ગુરુકુલ છે, અને બધા યંગસ્ટર્સ ભેગા થઈ શકે એટલે એવી એવી બધી વ્યવસ્થા કરી છે કે આજે થોડા દિવસ પહેલાં જ હમણાં જે ફૂટબોલ લીગ ત્યાં સ્થાપિત થઈ, 650 યંગસ્ટર્સ ખાસ આ રમત માટે ભેગા થયા, અને ગુરુદેવે એટલું જ કીધું કે દે વિલ કમ ટુ પ્લે એન્ડ દે વિલ કમ ટુ પ્રે. અને એ ઉપરાંત ગુરુદેવની એટલી કરુણા છે કે આજે આખો સાઉથ ગુજરાતનો જે અભાવગ્રસ્ત એરિયા છે, આદિવાસી એરિયા છે, એ લોકો લાભાન્વિત થાય એટલા માટે 10 કેર પ્રોગ્રામ બનાવ્યો છે જેને શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર કહેવામાં આવે છે. સરસ, ખૂબ જ દર્શક મિત્રો, પ્રવૃત્તિ ધરમપુરમાં ખૂબ સરસ ચાલે છે. તમને પણ ટાઈમ મળે તો ધરમપુર અવશ્ય મુલાકાત લેજો, કારણ કે જેમ ગુરુજી કીધું કે ભાઈ લોકો પ્લે માટે આવે છે પણ સાથે પ્રે પણ લઈને સાથે જાય છે, એટલે પ્લેની સાથે પ્રે પણ એટલું જ મહત્વ જરૂરી છે. અચ્છા, ખાસ તો તમે છેલ્લે અબતકના દર્શકોને શું સંદેશ પાઠવવા માંગશો? બસ એ જ, સત્સંગ એ સહેલામાં સહેલું અને પહેલામાં પહેલું સાધન છે, કારણ કે સત્સંગ વડે શું થાય છે કે આપણી જે અંદરની બિલીફ સિસ્ટમ છે ને, જે આપણું સોફ્ટવેર જે છે ને, જે અત્યારે એકદમ નેગેટિવમાં વહી ગયું છે, એને જો રીવાયરિંગ કરવું હોય, રીપ્રોગ્રામિંગ કરવું હોય તો સત્સંગ એ એકદમ સહેલું અને પહેલામાં પહેલું સાધન છે. તો હું બધાને વિનંતી કરીશ કે આપણા ભારત ભૂમિનું સૌભાગ્ય છે કે આવા સંતો, મહાત્માઓ અને એમના આપેલો
બોધ આપણને પ્રાપ્ત થયો છે અને રાજકોટનું આ જે સ્થાન છે તો અમારા માટે બહુ જ વિશેષ છે, કારણ કે આ ભૂમિ પર શ્રીમદ રાજચંદ્રજી રાજ નામનું જે આ દેહ છે એ કોટ છે એ એમને અહીંયા જાગૃતિપૂર્વક ત્યાગ કર્યો હતો. તો એ રીતે આ ભૂમિના લોકો ખૂબ છેલ્લે. હું પણ એક પૂછવા માંગીશ કે લોકો તમને ખૂબ સરસ સારી રીતે મહિના પણ ગુરુજીને રાકેશજીને પણ ખાસ અમારા વતી પણ વિનંતી કરજો કે રાજકોટ તમારા માટે વેઇટ કરે છે અને આવતું ચાતુર્માસમાં અમને રાજકોટને લાભ આપે એવું અમે રાજકોટના પણ બધા લોકોને કહીએ છીએ કે ખાસ આવતા વખતે અમને એનો લાભ મળે. ચોક્કસ હું તમને હું તમારો સંદેશ પહોંચાડીશ એમને. અને બસ આપણે આપણું આત્માનું હિત કરીએ, આત્માનું કલ્યાણ કરીએ, સારા સાચા માહિમાં આ પર્યુષણ પર્વ જે છે એને ઉજાવી ઉજવી અને આપણે કલ્યાણ કરીએ એવી ભાવના. તો દર્શક મિત્રો, આત્માર્પિત રાજુજી સાથે આપણે પર્યુષણ પર્વને લઈને તેમજ જૈન ધર્મને લઈને આપણે ઘણી બધી ચર્ચાઓ કરી. આવતી વખતે ફરી પાછા આપણે કોઈ નવી ટોપિક સાથે નવી નિગ્નિતિ સાથે મુલાકાત લઈશું. ત્યાં સુધી તમારી દોસ્ત શીતલને રજા આપશો અને જોતા રહેજો અબતક ચેનલ. નમસ્કાર.